નમસ્તે બાળકો, ધોરણ 3 કરશો તમને આગલા પાઠ મેં સમજાવી દીધા હતા, છઠ્ઠા પાઠ સુધી. હવે આવ્યો 7મો પાઠ, એક છલાંગે દરિયો પૂછ્યો. હવે અહીંયા ચાલો આપણે ગીતરું ગાઈએ, પણ એ પહેલાં આપણે પાઠને આપણે ટૂંકમાં સમજીએ કે એક જંગલ હતું, તેમાં અંજલિ અને તેના પિતા કેસરી પુત્ર હનુમાન સાથે રહેતા હતા. હનુમાનજી માતાને ઘરમાં કામમાં મદદ કરતા માતાને હનુમાન પાકા ફળ લાવવાનું કહ્યું તો હનુમાનજી શું કરે કે લાંબો હાથ કરે એટલે અંગૂઠો પકડે એટલે મોટા થાય એમ ઝડપથી ફળ લઈને આવી ગયા. માતાએ રસોઈના કામ સમય થતાં તે હનુમાનજીને ઘરની જાળી બંધ કરીને બહાર રાખ્યા. હનુમાનજી તટલી આંગળીએ અંગૂઠો પકડીને નાના થતા અને માતા જેટલી રોટલી બનાવે તે હનુમાનજી એક પછી એક ખાઈ જતા. હનુમાનજીમાં ભગવાને કેવી શક્તિ ભરી છે. હનુમાનજી તો તમે જોયો કે એને તો મજાના સૂર્યનારાયણના ગુરુજી હતા, એને અનેરી શક્તિ આપી હતી. અને તે ગમે ત્યારે સૂર્ય ભગવાને એને કીધું કે હું તને ગુરુ કેમ બનાવી શકું, તું તો મારો ચેલો ન થઈ શકે, મારે તો બધે ફરવાનું હોય, કે હું ફરવાનું હોય તો હું જો તારી સાથે વાત કરું અને તને ગુરુજી તરીકે તને હું જે બધું બોધ આપું તો એ પણ હું ભારે ઊભું રહેવું પડે, એટલે હું અહીંયા સૃષ્ટિમાં બધા હાહાકાર મચી જાય. એટલે પછી એને કીધું મારે તો તમને ગુરુ બનાવવાનું છે, હું ગમે એમ કરો, હું તમે જેમ ફરશો એમ તમારી હારે હારે ફરીશ અને હું તમારી પાસેથી જ્ઞાન લેતો જઈશ. અને એ રીતના એને નક્કી કર્યું અને જેમ સૂર્ય ફરે એની સાથે સાથે એ ફરે અને એને ગુરુજી જ્ઞાન લીધું. અંતે એ સૂર્ય ભગવાન તેના પર પ્રસન્ન થયા કે તારા જેવો ચેલો મેં ક્યાંય ન જોયો, તું તો બહુ એટલો બધો મહેનતુ અને ગમે તેમ જ્ઞાન મેળવવા માટે તે ગુરુજીની સાથે સાથે આમ ફર્યો અને તે ઘણું કષ્ટ વેઠ્યું, એટલે તેને સરસ મજાને આશીર્વાદ આપે છે અને એને જ્ઞાન પણ આપે છે. હવે આમાં ચાલો ગીત ગાઈએ. તો આમાં શું છે કે હનુમાનજીનું ગીત છે, લંકા તારી સળગી ગઈ પૂછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા દીવાસળી પણ તારી, ગઈ પૂછડી મારી સોજી રહી, સળગ્યા મકાનો સળગ્યા મહિલો ઊભી બજાર પર સળગી ગઈ પૂછડી મારી સાજી. હવે આમાં છે ને હનુમાનજી ક્યાં ગયા હતા,